સર, તમે આગળ જે રીતે કીધું કે કોરિયોનોઇક વિલસ સેમ્પલિંગ અને જે પાણી ખેંચવાવાળી જે પ્રોસિજર છે જેને એમ્નિયોસેન્ટેસિસ કહેવાય, તો કયા એવા પેશન્ટ્સ છે કે કઈ એવી ગર્ભવતી મહિલાઓ છે કે જેમાં આપણે પાણી ખેંચીને જે એમ્નિયોસેન્ટેસિસની પ્રોસિજર છે તે કરવી જરૂરી હોય? સામાન્ય રીતે જ્યારે આપણને ડબલ માર્કર અથવા ટ્રિપલ માર્કર ક્વોડ્રુપલ માર્કરમાં આપણને એવું લાગે કે આમાં બાળકની પ્રોબેબિલિટી એવી છે કે બાળક ડાઉન સિન્ડ્રોમ અથવા તો કોઈ પણ જાતની ખોડખાંપણ, ન્યુરોટ્રેક એબ્નોર્માલિટીઝ કે એવું આનુવંશિક ખોડખાંપણ આવવાના ચાન્સીસ છે, ત્યારે અમુક મહિલાઓને અથવા અમુક દર્દીઓને એવું હોય છે કે આ જો તમે અમને 90% કે 95% કહો છો પણ અમારે 100% કરવું છે તો એ કઈ પ્રોસિજર અમારે કરવી જોઈએ? તો અમે લોકો એમને એમ્નિયોસિન્ટેસિસ નામની પ્રોસિજર એડવાઇઝ કરીએ છીએ. એમ્નિયોસિન્ટેસિસમાં અમે દેટ ઇઝ અ ઇન્વેઝિવ પ્રોસિજર, ગર્ભવતી માતાના ગર્ભાશયમાંથી ગર્ભજળ લઈ અને એનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવીએ છીએ જેને જીનેટિક સ્ટડી કહેવાય છે. આ જીનેટિક સ્ટડીથી આપણને 99% ખબર પડે છે કે આ બાળકને ડાઉન સિન્ડ્રોમ છે અથવા કોઈ પણ જાતની આનુવંશિક બીમારી છે કે નહીં તે જાણી શકીએ છીએ.